नमस्कार, आप देख रहे हैं बीआरडी न्यूज। अंतर्राष्ट्रीय कृष्णा भावनामृत संघ वडोदरा की ओर से 1 जुलाई को वडोदरा में निकलने वाली भगवान जगन्नाथ की 41वीं रथ यात्रा को लेकर पत्रकार परिषद का आयोजन किया गया। आषाढ़ी सूद बीज के दिन यानी कि 1 जुलाई को वडोदरा शहर में 41वीं भगवान जगन्नाथ की रथ यात्रा का भव्य आयोजन होगा, जिसे लेकर इस वक्त तैयारियां अंतिम चरण पर है। हर साल की तरह इस साल भी काफ़ी बड़े पैमाने पर रथ यात्रा का आयोजन किया जाएगा। ऐसे में आज रथ यात्रा को लेकर अंतर्राष्ट्रीय कृष्णा भावनामृत संघ की ओर से पत्रकार परिषद का आयोजन किया गया था। वैसे इस पत्रकार परिषद के दौरान वडोदरा के मेयर के यूरो कड़िया, इस्कॉन मंदिर वडोदरा के अध्यक्ष बासुघोष प्रभु, साथ ही नित्यानंद जी महाराज, विधायक सीमाबेन मोहिले, दंडक चिराग बारोट, अशोक भाई पंड्या, गोपाल भाई शाह समेत अंतर्राष्ट्रीय कृष्णा भावनामृत संघ के पदाधिकारियों की मौजूदगी दर्ज की गई। अपनी हजारों वर्ष की संस्कृति की अपनी परंपरा कृष्ण के पूर्णिमा जिन उल्लेख पद्म पुराण सहित अनेक पुराण જેની યાત્રા જયારે પૂર્ણિમા નીકળે છે ત્યારે 40 વર્ષથી વડોદરા શહેરની અંદર મનેશ્વર મંદિર દ્વારા આ રથયાત્રા આવે છે અને આ વર્ષે જયારે 41મી જગન્નાથજીની યાત્રા નીકળવાની છે છેલ્લા 2 વર્ષની અંદર કોરોના કારણે 1 વર્ષે માત્ર મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની યાત્રા કરવામાં આવી હતી અને ગયા વર્ષે જયારે રાજમાર્ગ પર ઓછા સમય માટે ખૂબ લિમિટેડ લોકોની હાજરીમાં અને લોકો ઓનલાઈન દર્શન કરી શકે તે યાત્રા નીકળવામાં આવી હતી, પરંતુ આ વર્ષે કોરોના સમસ્યા સમાપ્ત અને ખૂબ ઓછી સંખ્યામાં કોરોના કેસ આવતા હોવાથી તંત્રે પૂરી ગાંવ જનાની સાથે આ જગન્નાથજીની યાત્રા નીકળે એ વિશાળ અંતર આયોજન કર્યું છે। ઇસ્કોન મંદિર દ્વારા પૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું છે। તંત્રે પણ પોતાની જે તૈયારી કરવાની હતી, સિક્યોરિટી સહિત રસ્તા પર વૃક્ષોની કાપણી હોય, રસ્તા પર પેચ વાંકવાય, તમામ તૈયારીઓ કરી લીધી છે। આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, હજારો ને લાખોની સંખ્યામાં જયારે ભાવિક ભક્તો જોડાવાના છે ત્યારે જગન્નાથજીની યાત્રામાં આપ સર્વે નગરજનોનો આમંત્રિત કરીએ છીએ અને નગરજનો ઉત્સાહભેર આવે, ભગવાન જગન્નાથજી પણ જે ભક્તજનો દર્શને આવ્યા હોય એમની પર કૃપા દ્રષ્ટિ રાખીએ, ભગવાન એમને આશીર્વાદ આપે અને સમગ્ર શહેરની અંદર આ વર્ષે ભગવાન જગન્નાથજી આશીર્વાદ થકી સારો વરસાદ થાય, સૌનું જીવન સુખમય થાય, સૌના જીવનમાં પ્રગતિ આવે એવી જ પ્રભુ ચરણોમાં આગળ આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।